મત્સ્ય ઉત્પાદન અને મત્સ્યોદ્યોગને વેગ આપતો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તો રાજ્યના દરિયાઈ વિસ્તારમાં રૂપિયા 775 લાખના ખર્ચે 25 આર્ટિફિશિયલ રીફ સ્થપાશે. મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત. તો 7 જિલ્લાના દરિયાકાંઠાથી આશરે 3 થી 7 નોટિકલ માઇલ દૂર આર્ટિફિશિયલ રીફ સ્થપાશે તેવું મંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ આર્ટિફિશિયલ રીફની થશે સ્થાપના તેવું મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેને પ્રમોશન ઓફ સસ્ટેનેબલ ફિશરીઝ એન્ડ લાઇવલીહુડ થ્રુ આર્ટિફિશિયલ રીફ પ્રોજેક્ટ હેઠળ સ્થપાશે. આ સાથે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છનો સમાવેશ કરવામાં આવશે તેવું પણ મંત્રીએ જણાવ્યું હતું. તો 25 જેટલી આર્ટિફિશિયલ રીફ પ્રસ્થાપિત કરતા નાના માછીમારોને પણ થશે લાભ તેવું તેમણે જણાવ્યું હતું. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં માછલીઓની જાત અને સંખ્યામાં વધારો કરવા અપાઈ હતી મંજૂરી. જ્યારે ભારત સરકાર દ્વારા સૂચિત કરાયેલા સ્પેસિફિકેશન મુજબ એક રીફમાં 250 મોડ્યુલનો સમાવેશ કરવામાં આવશે. એક મોડ્યુલની અંદાજિત કિંમત રૂપિયા 12,400 અને એક રીફની અંદાજિત કિંમત રૂપિયા 31 લાખ જોવા મળશે. જ્યારે રાજ્યમાં કુલ રૂપિયા 775 લાખના ખર્ચે 25 આર્ટિફિશિયલ રીફની સ્થાપના થશે. ત્યારે 60% ફાળો કેન્દ્ર સરકાર અને બાકીનો 40% ફાળો ગુજરાત સરકારનો રહેશે તેવું મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું.